નમસ્કાર મિત્રો આ વિડીયોમાં બાળ વિકાસ યોજના અધિકારી એટલે કે સીડીપીઓની બે હજાર સત્તરમાં લેવાયેલ પ્રિલિમ પરીક્ષામાં પાર્ટ ટુમાં પૂછાયેલા વિષય સંબંધિત સો પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે આપની આવનારી સીડીપીઓની પ્રિલિમ પરીક્ષામાં ઉપયોગી બનશે સામાન્ય અભ્યાસ અને વિષય સંબંધિત અન્ય પ્રશ્નોના સોલ્યુશનનો અગાઉ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ જોઈ શકશો તો તેમાં જોઈએ કે પ્રસૂતિ બાદ માતાએ કેટલા સમયમાં બાળકને સ્તનપાન ચાલુ કરવું જોઈએ તો શક્ય તેટલું વહેલું ડી આવશે ગ્રામ્ય વિસ્તારમાં તરુણિયોની કાળજી લેવા માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે તો એ આવશે તરુણી અભિયાન વીકલી આર્યન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન પ્રોગ્રામમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો એમાં સી આવશે કે શાળાએ જતાં છતી બાર ધોરણના બધા છોકરા અને છોકરીઓ નીચેનામાંથી કયો હેતુ જનની સુરક્ષા યોજનાનો નથી તો એમાં એ આવશે એસઆરએસ બે હજાર તેર પ્રમાણે ગુજરાતમાં બાળ મૃત્યુ દર કેટલો છે તો અડત્રીસ ડી આવશે બાલમ સુખમ અભિયાન આપણા રાજ્યમાં કયા વર્ષથી અમલમાં આવ્યું તો એમાં સી આવશે બે હજાર બારથી ત્યારબાદ નીચેનામાંથી કયા શારીરિક પ્રમાણો બાળકોનું પોષણ સ્તર સૂચવે છે તો એમાં સી આવશે એટલે કે ઉંમર પ્રમાણે ઊંચાઈ ને ઉંમર પ્રમાણે વજન ગુજરાત રાજ્યમાં એનિમિયાનું સામાન્ય પ્રમાણ કેટલું છે તેમાં ડી આવશે ઓગણ સિત્તેર પોઈન્ટ સાત ટકા આઈ સીએમઆર નિર્દેશિત માર્ગદર્શિકા મુજબ ધાત્રી માતા માટે દૈનિક આહારકીય કેલ્શિયમની જરૂરિયાત કેટલી છે તો એમાં સી આવશે હજાર મીગ્રામ ત્યારબાદ નીચે આપેલ સાચી જોડ બનાવો તેમાં સી વિકલ્પ આવશે કે આઈ નું વડુ મથક તો નવી દિલ્હી સી નું વડુ મથક તો એમાં મૈસૂર અને એનઆઈએનનું વડુ મથક હૈદરાબાદ તો એ આવશે એટલે સી વિકલ્પ આવશે બેટી બચાવો બાલ સમૃદ્ધિ યોજના અને કિશોરી શક્તિ યોજના કોના દ્વારા કોના દ્વારા ચલાવવામાં આવે છે તો એમાં સી આવશે WCD કેન ફૂડ બગડે ત્યારે ટીનમાં બ્લડ થાય છે આ કયા ગેસના બનવાથી થાય છે તેમાં સી આવશે હાઇડ્રોજન દિવસમાં ઓછામાં ઓછા પાંચસો ગ્રામ શાકભાજી ખાવા જોઈએ એ કોણે જણાવ્યું છે તો એમાં ડી આવશે ડબ્લ્યુ એચ ઓ ત્યારબાદ કોલોકિયા કયા પોષક તત્વની ઉણપતી થાય છે તો એમાં લોહ તત્વ એ આવશે સીડાર વિનેગાર કયા ખાદ્ય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે તો એપલ બી આવશે કયા પોષક તત્વની ઉણપથી સામાન્ય બુદ્ધિને નુકસાન થાય છે તો એમાં બી આવશે બે અને ત્રણ બાળકની ઉંમર પ્રમાણે વજન ઓછું હોય તો શું કહેવાય તેમાં બી આવશે વેસ્ટેડ ત્યારબાદ કઈ મુખ્ય સંસ્થા છે જે દુનિયામાં ફાવો અથવા ડબ્લ્યુએચ હેઠળ ફૂડ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ કહેવાય છે તેમાં બી આવશે કોડેક્સ એલિમેન્ટીરિયસ જોડકા બનાવો તો એમાં એ વિકલ્પ આવશે જન્મ પછી સૌપ્રથમ શિશુને કઈ રસી આપવામાં આવે છે તો બીસીસીની તો બી આવશે ત્યારબાદ નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તે જણાવો તો બધા સાચા છે તો ડી આવશે બાળકોમાં વિટામિન એનો પ્રોફિલેક્ટિક ડોઝ કેટલો હોય છે તો એમાં એ આવશે ત્યારબાદ એન એન એમ બી એટલે કે નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બ્યુરો સંસ્થા કોના દ્વારા ક્યારે સ્થાપવામાં આવી તો એમાં ડી આવશે આઈ સી એમ દ્વારા ઓગણીસો બોતેરમાં અહીંયા સૂત્ર છે તેમાં એ આવશે આઈ એમ યોગ્ય જોડકા બનાવો તેમાં વિટામિન બી ટ્વેલ્વ તો એમાં પ્રાણીજન્ય આહાર બી કેરોટીન તો પપૈયું કેલ્શિયમ રાગી અને વિટામિન ઈ તેલીબિયા તો એમાં એ વિકલ્પ આવશે સાચા જોડકા બનાવો તો એમાં સી વિકલ્પ આવશે ટોટલ એનર્જી રિક્વાયરમેન્ટ એટલે કે કુલ શક્તિની જરૂરિયાત ઘટાડતા પરિબળો જણાવો તેમાં બી વિકલ્પ આવશે યોગ્ય જોડકા બનાવો તો એમાં બી વિકલ્પ આવશે ગોઇટ્રોજન અને ટેનિન સેના નામ છે તો એમાં એ આવશે સાચા જોડકા જોડો તો એમાં પણ એ આવશે ત્યારબાદ નેશનલ ગોઇટર કંટ્રોલ પ્રોગ્રામ એ હવે કયા નામથી ઓળખાય છે તો એમાં એ આવશે નેશનલ આયોડીન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ ધાત્રી માતા રોજનું સરેરાશ કેટલું દૂધ ઉત્પાદન કરે છે તો એમાં ડી આવશે છસો મિલી વિટામિન એ પ્રોફેલેક્સિસ પ્રોગ્રામની અસર તપાસવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે તો એમાં એ આવશે નોન ફોર્મલ પ્રી સ્કૂલ એજ્યુકેશન એ કઈ યોજનાનો એક ઘટક છે તેમાં બી આવશે આઈસીડીએસ સ્કિન ફોલ્ડ કેલિપરનો ઉપયોગ કરી એની જાળમાં આપી શકાય છે તો ચામડીની તો એ આવશે વધુ સંખ્યા ધરાવતી સંસ્થામાં ખાદ્ય પદાર્થોનો જથ્થો જાણવા માટે આર મોજણીની કઈ રીતનો ઉપયોગ થાય છે તેમાં એ આવશે ભારતમાં પોલિયોની નાબૂદી માટે ચાલતા પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ હેઠળ કઈ ઉંમરના બાળકોને રસી આપવામાં આવે છે તો એમાં એ બી આવશે પાંચ વર્ષથી નીચેના ત્યારબાદ આંગણવાડીમાં આપવામાં આવશે એટલે કે લોહ તત્વ અને પોલિક એસિડ હોય છે ગ્રામ્ય વિસ્તારમાં આહાર મોજણી માટેની ઉત્તમ રીત કઈ છે તો એમાં ડી આવશે કે એટલે કે ચોવીસ કલાક દરમિયાન લીધેલ ખોરાકની જાણવાની રીત અને પ્રશ્નોત્તરી રીત આઈ સી એમ નિર્દેશિત માર્ગદર્શિકા મુજબ સગર્ભા માતા માટે વિટામિન બી વનની જરૂરિયાત કેટલી હોય છે વધારાની જરૂરિયાત કેટલી છે તેમાં સી આવશે ત્યારબાદ સગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરના વજનમાં સામાન્ય રીતે કેટલો વધારો થાય છે તેમાં સી આવશે અગિયારથી તેર કિલોગ્રામ જેટલો કઠોળમાં કયા આવશ્યક એમિનો એસિડ ઓછા પ્રમાણમાં હોય છે તો બી આવશે કયા આર જૂથનો ખાદ્ય પદાર્થ છે તો એમાં બી આવશે લીલા શાકભાજી નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થનો સ્વાદ તુરો હોય છે તેમાં ડી આવશે એક પણ નહીં ત્યારબાદ નીચેનામાંથી કયા પોષક તત્વો સરગવાના પાનમાં વધુ હોય છે તેમાં સી આવશે એટલે કે કેલ્શિયમ અને બી કેરોટીન ટુ પોઈન્ટ ઝીરો એટલે કે બે ગ્રામ ચરબી કેટલી ઉર્જા અઢાર કિલો કેલરી સાચી જોડ જોડો તો એમાં ડી આવશે ત્યારબાદ નીચે આપેલી બે યાદીની સાચી જોડ બનાવો તો એમાં એ વિકલ્પ આવશે નીચે આપેલી બે યાદીની સાચી જોડ બનાવો તો એમાં ડી વિકલ્પ આવશે કે ખાંડ તો શરીરને શક્તિ આપે છે દૂધ તો શરીરનો સારો વિકાસ કરે છે નારંગી તો શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ને બદામ તો શરીરને પ્રોટીન અને ચરબી આપે છે ત્યારબાદ સુક્રોજમાં કયા મોનોસેક્રેરાઈઝ આવેલા છે તો એમાં બી આવશે બાળક કોઈ પણ જાતની સહાય વગર કેટલા માસથી બેસી શકે છે તો એમાં સી આવશે નવ માસ બાળકોમાં જોવા મળતી ભાવાત્મક રીતો કઈ છે તો એમાં બી આવશે ગભરાવું અને ચિંતા નીચેનામાંથી કયા રોગ મેદ વૃદ્ધિથી થાય છે તો એમાં એ આવશે ત્યારબાદ દહીં બનાવવા માટે સામાન્ય રીતે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે તો એ આવશે લેક્ટોબે સિલાઈ ત્યારબાદ દૂધનું પાચ્યુરાઇઝેશન કયા તાપમાન અને કેટલા સમય માટે કરવામાં આવે છે તો એમાં બી આવશે નીચેનામાંથી કયા કારણો ખાદ્ય પદાર્થના બગાડ માટે જવાબદાર છે તો એમાં સી આવશે એટલે કે ખાદ્ય પદાર્થમાં રહેલ પાણીનું પ્રમાણ અને ખાદ્ય પદાર્થમાં રહેલ બેક્ટેરિયાનું પ્રમાણ ત્યારબાદ ધાન્યને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે તેમાં રહેલા ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો એમાં બી આવશે બાર ટકાથી ઓછું શાળાએ જતા બાળકના નાસ્તા માટે કયા પોષક તત્વોનું ધ્યાન રાખવું જોઈએ તો એમાં ડી આવશે કે પ્રોટીન શક્તિ અને વિટામિન્સનું ધ્યાન રાખવું જોઈએ બાળકના મગજના વિકાસ માટે કયું માપન શ્રેષ્ઠ છે તો માથાનો ઘેરાવો તો બી આવશે સામાન્ય રીતે ઘર વપરાશ માટે નીચેનામાંથી કયા પ્રકારના મીઠાનો ઉપયોગ કરવાની સલાહ આપશો તેમાં ડી આવશે એટલે કે આયોડિનયુક્ત મીઠું મધમાં કઈ શર્કરા આવેલી છે તો એમાં એ આવશે દૂધની ભેળસેળ માટે કયું વિધાન સાચું નથી તો એમાં ડી આવશે કે દૂધમાં રંગ ઉમેરવો ત્યારબાદ નીચેના કયા તત્વો ખાદ્ય પદાર્થની એસિડિટી વધારી લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે તો એમાં સી આવશે એટલે કે સાઇટ્રિક એસિડ અને વિનેગાર નીચેનામાંથી કઈ વસ્તુ તળેલા ખોરાકમાં થતી ખારાશ રોકવા માટે વપરાય છે બી આવશે એન્ટીઓક્સિડન્ટ નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થનું ઉત્પાદન દુનિયાના અન્ય દેશ કરતાં ભારતમાં સૌથી વધુ થાય છે તો આપ જાણો જ છો દૂધ તો ડી આવશે ત્યારબાદ માતાનું દૂધ લેતા ઝીરોથી છ માસના બાળકોનો સૌ પ્રથમ ચાર માસ પછી નીચેનામાંથી કયા પોષક તત્વો પૂરક આહાર તરીકે આપવા જોઈએ તેમાં બી આવશે એટલે કે વિટામિન સી અને લો તત્વ એક લીટર દૂધની કિંમત સાહીઠ રૂપિયા હોય તો તેમાં રહેલ પ્રોટીનનું પ્રમાણ ચાર પોઈન્ટ જીરો ગ્રામ પ્રતિ સો મિલી હોય તો સો ગ્રામ પ્રોટીનની કિંમત શું થાય તો એમાં ડી આવશે દોઢસો રૂપિયા બી એમ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ શું સૂચવે છે તો એમાં બી આવશે એટલે કે જાડાપણું મેદસ્વીતા ત્યારબાદ બાદ નું પૂરું નામ શું છે તો એમાં ડી આવશે નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થોમાં સૌથી વધુ લાયસીન આવેલું હોય છે તેમાં ડી આવશે કઠોળ કુટુંબના આહાર આયોજન માટે નીચેનામાંથી કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ તો એમાં બી આવશે એટલે કે કુટુંબની આવક કુટુંબના સભ્યોની ખાદ્ય પદાર્થ માટેની પસંદગી અને ચોથું કુટુંબના સભ્યોની ઉંમર અને સંખ્યા ત્યારબાદ માતાનું દૂધ બાળકને કેટલી ઉંમર સુધી તેની જરૂરિયાત મુજબ પોષક તત્વો પૂરા પાડી શકે છે તો એમાં છ માસ સુધી એ આવશે શરીરની દૈનિક ઉર્જાની જરૂરિયાત નક્કી કરવા માટે નીચેનામાંથી કયા બી પરિબળો મહત્વના છે તેમાં સી આવશે એટલે કે ઊંચાઈ અને વજન અને શ્રમનો પ્રકાર નાય ગુણધર્મો શું છે તેમાં ડી આવશે ઉપરના બધા શાકભાજી અને ફળ કેવા પ્રકારનો ખોરાક છે તેમાં ડી આવશે કે ઉપરમાંથી એક પણ નહીં ત્યારબાદ તેર થી પંદર વર્ષની છોકરીઓએ બે હજાર દસની આરડીએ મુજબ દૈનિક ઉર્જા શક્તિના કેટલા ટકા ઉર્જા શક્તિ ચરબી દ્વારા લેવી જોઈએ તો પચીસ ટકા સી આવશે આરડીએ બે હજાર દસ નિર્દેશિત માર્ગદર્શિકા મુજબ સગર્ભા માતાએ કેટલું વિટામિન સી વધુ લેવું જોઈએ વીસ એમ જી બી આવશે અન્નપૂર્ણા દિવસની ઉજવણી અઠવાડિયાના કયા દિવસે કરવામાં આવે છે તો શુક્રવાર તો ડી આવશે ત્યારબાદ આઈ માં દાખલ કરતા બાળકોના કયા ધોરણો ધ્યાનમાં રાખવામાં આવે છે તો એમાં સી આવશે ને રાંધવાની કઈ પદ્ધતિ કહે છે તો એમાં ડી આવશે એક પણ નહીં માટે માતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ તો એમાં એ આવશે ત્યારબાદ સગર્ભાઈ સ્ત્રીએ બાકાત રાખવાની બાબતો જણાવો તો એમાં તીવ્ર મસાલાવાળો ખોરાક બે જ મોટા ભોજન લેવા અને ઠંડો ખોરાક લેવો તો એમાં એ આવશે સગરભાઈ સ્ત્રીએ સમતોલ હાર લેવો જોઈએ કારણ કે તો એમાં એ આવશે દરેક ગ્રામ પ્રોટીન પર કેટલું વજન વધે છે તે જાણીએ તેને શું કહેવાય તેમાં બી આવશે પીઈ એટલે કે પ્રોટીન એફિશિયન્સી રેશિયો ત્યારબાદ ઘઉંમાં કયો આવશ્યક એમિનો એસિડ હોતું નથી તો એમાં એ આવશે લાઈસીન જોડકા બનાવો તો એમાં ડી આવશે હાયોડીન ડેફિશિયન્સી ડિસઓર્ડરના બનાવ કયા દેશમાં સૌથી વધુ જોવા મળે છે તો સી આવશે આફ્રિકા ત્યારબાદ રોડન્ટ એટલે કે ઉંદરના બગાડવાળો ખોરાકથી માનવમાં કયો રોગ થાય છે તો એમાંથી એક પણ નહીં તો ડી આવશે નીચેનામાંથી કયું હાઇડ્રોજીનેટેડ ફેટ છે તેમાં બી આવશે વનસ્પતિ ઘી એટલે કે ડાડા ઘી ભેજ અને પ્રકાશની હાજરીમાં ખોરાકની અંદર થતી પ્રક્રિયાને શું કહેવાય તો ઓક્સિડેશન તો બી આવશે ત્રણ કિલોગ્રામ વજન ધરાવતા નવજાત શિશુની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે તો એમાં ડી આવશે છાસઠ ગ્રામ પ્રોટીનનું પાચન પાચન તંત્રના કયા અંગથી શરૂ થાય છે તો એમાં સી આવશે જઠરથી કાર્બોહાઈડ્રેટ અને ચરબીમાં રહેલ એક સરખા તત્વો કયા છે તો એમાં સી આવશે કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ત્યારબાદ આ પ્રશ્નમાં બી આવશે માં સી આવશે મેગાલો બ્લાસ્ટિક એનીમિયા ત્યારબા તેલિંબિયા ચરબી તેલ ઘી અને ખાંડ એ કયા ખોરાકના વર્ગીકરણમાં આવે છે તો એમાંથી એક પણ નથી તો ડી આવશે નીચેનામાંથી કઈ ખોરાક રાંધવાની પદ્ધતિ નથી તો ડાયસિંગ તેમાં સી આવશે કારણ કે સ્ટ્રીમિંગ એ બાફવું ફ્રાઇંગ તળવું અને પ્રેશર કુકિંગ તો આ ત્રણે ત્રણ ખોરાક રાંધવાની પદ્ધતિ છે તો એમાં સી આવશે એક માઇક્રોગ્રામ બીટા કેરોટીનમાંથી કેટલા માઇક્રોગ્રામ રેટિનોલ બને છે તો એમાં ડી આવશે ઝીરો પોઈન્ટ પાંચપી કાર્યક્રમ દેશના દરેક તાલુકામાં કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે તો એમાં એ આવશે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું માં નેશનલ હેલ્થ મિશન હેઠળ ચાલતા ચાઇલ્ડ હેલ્થ કાર્યક્રમનો મુખ્ય હેતુ નથી તો એમાં સી આવશે તો મિત્રો આશા રાખું કે આ વિડિયો આપને ખૂબ જ ઉપયોગી બનશે પ્રશ્નપત્રના સોલ્યુશનમાં ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવી છે છતાં પણ ક્યાંય ભૂલ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર